नमस्ते, जय महादेव। तन्ना एजुकेशनल कैंपस गोंडल थी हूं सोलंकी मित्तल, તમારા ધોરણ 1 કેજીની ક્લાસ ટીચર તમારું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો બધા બાળકો? મજામાં છો ને? આજે આપણે રમતા રમતા ભણવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તમે બધા હવે LKG માંથી HKG માં આવી ગયા છો। LKG માં તમને બધાને માસ પ્રમોશન મળ્યું, તો હવે એવું નથી વિચારવાનું કે HKG માં પણ તમને બધાને માસ તેથી તમારે ડેઈલી નું ડેઈલી વર્ક કમ્પ્લીટ કરતું રહેવાનું છે, જેથી તમે બુક્સ માં પાછળ ના રહો। તો ચલો બાળકો, આજે આપણે શરૂઆત કરીએ। આજનો આપણો વિષય છે રિવિઝન બુક, જેમાં પાના નંબર 4 અને 5 પરનું વર્ક જોઈશું। તમારા બધા પાસે બુક્સ આવી ગઈ છે, તેમાંથી આપણે કઈ બુક કાઢીશું? રિવિઝન બુક। તો ચલો હું તમને બતાવું, આ છે કઈ બુક છે? રિવિઝન બુક છે। રિવિઝન એટલે શું થાય? એટલે કે તમે ગયા વર્ષે LKG માં જે શીખ્યા છો એનું આપણે ફરી રિવિઝન કરીશું। તો આ બુક છે રિવિઝન બુક, તેમાં આપણે પાના નંબર 4 પરનું વર્ક જોઈશું। પાના નંબર 4, તો ચલો આપણે સૌથી પહેલા ચિત્ર ઓળખી મૂળાક્ષર જોઈને લખો। અહીં તમને ચિત્ર આપેલા છે અને બાજુમાં બોક્સ આપેલા છે, એમાં તમારે ચિત્ર ઓળખીને એનો મૂળાક્ષર લખવાનો છે। તો ચલો બધાના હાથમાં પેન્સિલ હોવી જોઈએ, શાર્પનર, ઇરેઝર। પેન્સિલમાં અણી કાઢવાની છે, બોક્સમાં ઉપર નીચે ટચ કરીને લખવાનું છે અને અક્ષર કેવા કરવાના છે? સાર। તો ચલો આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલું ચિત્ર તમને શેનું આપેલું છે? કમળ। શેનું ચિત્ર છે? કમળ। આપણને સૂચનામાં શું આપેલું છે કે ચિત્ર ઓળખી મૂળાક્ષર જોઈને લખો, તો આપણે આમાં શું લખીશું? સૌથી પહેલા તમે મ લખીશો નહીં, કેમ કે આપણે વાંચીએ છીએ ને કમળ, તેથી આપણે શું લખીશું? ક। તો બાજુના બે બોક્સમાં તમને ડોટ ડોટ કરીને આપેલા છે, એને તમારે ભૂકવાના છે અને બાજુના બે બોક્સ ખાલી છે એમાં તમારે જાતે લખવાના છે। તો ચલો આપણે ક ભૂકીશું। સરસ મજાના અક્ષર ઉપર નીચે ટચ કરીને ક। ત્યારબાદ બાજુના બોક્સમાં પણ આપણે ભૂકીશું ક। બાજુના બે બોક્સ ખાલી છે એમાં તમારે જાતે લખવા, અક્ષર કેવા કરવાના છે? સારા। ચલો થઈ ગયું। ત્યારબાદ નીચે જોઈએ, આ શેનું ચિત્ર આપેલું છે તમને? ખલનું ચિત્ર, અને બાજુમાં શેનું ચિત્ર છે? ખટારાનું ચિત્ર છે। તો અહીં આપણે શું લખીશું? ખ। ડોટ ડોટ આપેલો છે એને પહેલા ભૂકીશું અને બાજુના બોક્સમાં જાતે લખીશું। ખ અને અક્ષર કેવા કરવાના છે? બધાએ સરસ મજાના અક્ષર કરવાના છે। ચલો ત્યારબાદ ગણપતિનું ચિત્ર આપેલું છે અને બાજુમાં ગદાનું ચિત્ર આપેલું છે, તો ચલો આપણે ગ ભૂકીશું। ગ બોક્સમાં ઉપર નીચે ટચ
બધાએ પેન્સિલ માંથી કાઢીને સરસ મજાના અક્ષર બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ચ ચલો ત્યારબાદ ચ પછી છ છ છત્રીનો છ છ છતનો છ. તો ચલો આપણે ડોટ ડોટ પૂટીશું. બોક્સમાં ઉપર નીચે ટચ કરીને લખવાનું છે, કોઈ નાના નાના અક્ષર કરવાના નથી. છ છત્રીનો છ ચલો છ પછી જ જ જમરૂખનો જ અને જ જલેબીનો જ. જલેબી કોને ભાવે છે? મને તો બહુ જ ભાવે છે, તમને બધાને ભાવે છે ને જલેબી? તો ચલો સરસ મજાનો જ લખીશું આપણે. ડોટ ડોટ છે ગૂંટવાના છે અને બાજુના બે બોક્સ છે એમાં તમારે જાતે લખવાનું છે. જ ચલો જ પછી શું આવશે? ઝ ઝ ઝબલાનું ઝ અને ઝ ઝીબ્રાનું ઝ. તો ચલો ડોટ ડોટ આપણે ફૂટીશું. બધાની પેન્સિલ માણી કાઢેલી હોવી જોઈએ, અક્ષર સારા કરવાના છે અને બોક્સમાં ઉપર નીચે ટચ કરીને લખવાનું છે. ઝ સરસ મજાના અક્ષરે. ચલો ઝ કમ્પ્લીટ થઈ ગયો. ઝ પછી શું આવશે? ટ ટ ટપાલીનો ટ અને ટ ટામેટાનો ટ. તો ચલો ટ છે ડોટ ડોટ આપણે ફૂટીશું અને બાજુના બે બોક્સ ખાલી છે એમાં તમારે જાતે લખવાનું છે. ટ ચલો ટ પછી શું આવશે? ઠ ઠ ઠળિયાનો ઠ અને ઠ ઠીંગુજીનો ઠ. તો ચલો આપણે ડોટ ડોટ આપેલા છે એને પહેલા ફૂટીશું અને સરસ મજાનો ઠ છે આપણે લખીશું. બધા બાળકોએ અક્ષર સારા કરવાના છે. ચલો થઈ ગયું થર્ડ કમ્પ્લીટ. ત્યારબાદ છેલ્લે જોઈએ ઠ પછી શું આવે છે? ડ ડ ડમરૂનો ડ ને ડ ડબ્બાનો ડ. તો ચલો આપણે ડ આપેલો છે ને ફૂટીશું. અને બાજુના બે બોક્સ ખાલી આપેલા છે એમાં તમારે જાતે લખવાનું છે. ડ તો જોયું બાળકો, અહીંયા આપણું પહેલું પેજ છે પાના નંબર 4 પરનું એ કમ્પ્લીટ થાય છે. તમારે બધાએ ઘરે આ વર્ક છે વ્યવસ્થિત પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ જોઈએ આપણે પાના નંબર 5. એમાં આપણે આજે જે રીતે વર્ક કર્યું એવી જ રીતે તમારે ઘરે એચ ડબલ દેખાય છે. એચ ડબલ્યુમાં ઘરે તમારે જાતે વર્ક કરવાનું છે, સરસ મજાનું બોક્સમાં ઉપર નીચે ટચ કરીને. ક્યુ પેજ પાના નંબર 5 તમારે ઘરે કમ્પ્લીટ કરવાનું છે. બાકીનું અભ્યાસ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.